ఆత్మ శబ్దీపరాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం అర్హంతో భగవంత પત્રાંક 194 ની અંદર માં પ્રભુ એમ લખે છે, પત્ર લલજી મહારાજ ને લખેલો છે, અને એમાં લખે છે કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ, એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચો. પત્રમાં એમ લખે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યથી અવશ્ય તે મોક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. પછીનું વાક્ય બહુ મહત્વનું છે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. આપણે બધા જ્ઞાન પ્રાપ્તિના અભિલાષી છીએ. સાચું જ્ઞાન મેળવવાની આપણને અંતરંગ ઈચ્છા છે. શેનું જ્ઞાન? અલ્ટિમેટલી તો એ જ છે, આત્મજ્ઞાન છે. પણ કૃપાળુદેવે એક પદમાં લખ્યું છે કે પુદ્ગલ જ્ઞાન પ્રથમ લે જાણ, એટલે યથાર્થ તત્વનું જે જ્ઞાન જે છે એ જો પ્રાપ્ત થાય તો તેમાં આત્મજ્ઞાન આવી જાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ આ ઉપર કહ્યું એમ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિસરે છે, દુષ્કાળ છે. અત્યારે એવા પુરુષોનો દુષ્કાળ છે. ક્યાંક ક્યાંક કોઈકના ઋણાનું બંધ હોય અને જીવને
સેજે સેજે એ ઋણાનુબંધનો લાભ મળી જાય, અંદરમાંથી એવો ઉમળકો જાગે તો જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે. આજે પણ એ માર્ગ ખુલ્લો છે. એ ઋણાનુબંધને આધારે થાય છે અને જેમ જેમ પરિચય થાય તેમ તેમ પરિચય કેળવાય અને પછી પૂરું સમર્પણ થાય. જે ચાર મહાત્માઓને આત્મજ્ઞાન થયું તેમણે કઈ કૃપાળુદેવની એવી પરીક્ષા કરી હોય એવું જણાતું નથી. અને એમ સહજ પૂર્વના ઋણાનુબંધે સ્વભાવભાઈ પોતાના ગામથી વવાણિયા મળવા ગયા. વવાણિયા કહીએ કે તો મોરબી ગયા છે, તો મોરબી ગયા. મોરબીથી કીધું કે તો જેતપર છે, તો જેતપર ગયા. અને કૃપાળુદેવે એમ કીધું કે આવો સુભાષભાઈ, ગણધરવાદની અંદરમાં જેમ ભગવાન ગુરુ ગૌતમને બોલાવે છે, બધા ગણધરોને કહે છે, નામ દઈને બોલાવે છે, એવી રીતે બોલાવ્યા, પ્રેમથી બોલાવ્યા. અને પછી એમ કીધું કે આલ્યો આ કાપલી વાંચો, એની અંદરમાં તમે, મેં ઘણા પૂછ્યું છે, આપને બી પૂછું છું કે એ કાપલીમાં શું લખ્યું હતું એ કઈ ખ્યાલ હોય તો કહેજો. એ ઉપરાંતમાં ઈડરની અંદરમાં સ્વભાવભાઈને અંતિમ શું દેશના આપી એ પણ કંઈક અનુકૂળતા હોય ને તમને ધ્યાન હોય ખબર હોય તો મને કહેજો. મને મેં બે ચાર જણાને પૂછ્યું પણ એમણે કંઈ મને કીધું નથી. પણ હું એમ કલ્પના કરું છું, મારી પોતાની મેળાએ એવું વિચારું છું કે ત્યારે એવી સિદ્ધાંત જ્ઞાનની જ એ પ્રાપ્તિ કરાવી હોય અને શુદ્ધ આત્મદ્રવ્ય સાથે ઉપયોગનું જોડાણ સુભાષભાઈને કરાવડાવ્યું હોય એવું મને સમજમાં બેસે છે. આઈ મે બી રોંગ, આઈ મે બી રાઈટ, આઈ ડોન્ટ નો. એટલે વિશેષ વિચારણા કે વિશેષ વિસ્તાર તો કરતો નથી, પણ આ એનું અંતરદશાનું અહીંયા એક એવું વર્ણન છે કે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. જે પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થાય એવું અંતરતમને જ્યારે કહે છે, વિકલ્પો સેજે શાંત થાય છે અને અંદરથી પ્રેમનો ઉછાળો આવે છે ત્યારે પછી પચાસ કે 200 માણસો આને અનુસરે છે એટલે નહીં, પણ તમારા દિલની અંદરમાં એવો કોઈ ભાવ જાગે અને તમને એમ થાય કે આ આમની પાસેથી માર્ગ મળે એમ છે, એ પ્રત્યે સમ્યક પ્રતીતિ અંદર આવવી જોઈએ. એમ તો એક પત્રમાં લખ્યું છે કે જેની પાસેથી માર્ગ પામવો એની પૂર્ણ ચકાસણી પણ કરવી, એવું લખે છે. પણ ચકાસણી જ્ઞાનીની યથાર્થ થઈ શકતી નથી એવું મને લાગે. ભાનુ વિજયજીએ મહારાજે વળી ત્રીજી જ વાત કરી છે. એણે એમ કહ્યું છે કે તમે જ્ઞાનીને કેવી રીતે ઓળખશો, તમારી પાસે ઓળખવાનું શું સાધન છે, કયો? તમે તો નિતાંત તમે અજ્ઞાન છો અને જ્ઞાની કેવી રીતે ઓળખાય? અને જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી સમર્પિત ભાવ આવે નહીં, અચળ પ્રેમ થાય નહીં. તમારો ઋણાનુબંધ એની સાથે હશે અને તમે અંદરથી કોઈ જ્ઞાની જ્ઞાનીનો પોકાર કરતા હશો ત્યારે જ્ઞાની સામેથી આવશે. આવું ભાનુ વિજયજી મહારાજ હેજી મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. જ્ઞાની મળે પછી મુમુક્ષુતા થાય, જ્ઞાની મળ્યા પહેલા તો માત્ર એક અંદરથી આ સંસાર ખારો જેમ લાગે, આ સંસારમાં કોઈ સાર નથી એમ લાગે, સંબંધો બધા ક્ષણિક છે, અનિત્ય છે એવું લાગે અને જીવને એમ થાય કે તો શાશ્વત સુખ શેમાં છે એ મારે જાણવું છે અને જીવ કોઈકને અનુસરતો થાય. અહીંયા એમ કહ્યું છે કે ભાવ પ્રતિગતિ તો તોપની વાત લખી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી કર્મબંધ જેને નથી થતા તેમાં ઉત્તરોત્તર ભાવ પ્રતિબદ્ધતા તો તે એક સૂક્ષ્મ બાબત છે. એવી અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, 80માં પત્રમાં બધા લખ્યું ને છોકેરમાં, એમાં
તો જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. 198 માં લખે છે, કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દૈનિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદ નો લે લક્ષ. ચારેય આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ રહો. સદગુરુના ઉપદેશ વણ સમજાયેલ જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો, સમજે જીન સો, એ સમજમાં આવવું જોઈએ. જે દેખાય છે તે રૂપી છે અને દ્રષ્ટિમાં અરૂપીને લેવાનો છે. હવે એ જે સમજાવવાની કળા છે એ સદગુરુ પાસે છે. ઉપયોગનું શુદ્ધ આત્મદ્રવ્ય સાથે કોઈ રીતે જોડાણ થાય અને અખંડ આત્મદ્રવ્યનું જોડાણ થાય, ખંડ ખંડ નહીં એવા અખંડ આત્મનું જોડાણ થાય કે જે અરૂપી છે, એ કળા એમની પાસે છે. તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કે આન સ્વ આત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવ હિ પ્રેમ ઘનો, વહ સત્ય સુધા દર્શાવેંગે ચતુરાંગુલ હે દ્રવિષે મિલે, રસ દેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સો જીવહી, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલ કો બિજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય. બસો ને ચાર માં લખે છે, આપને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો. પત્ર સુભાગભાઈ લખો છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. હજી અમારી પ્રસન્નતા એટલે આત્મા, અને મારા ઉપર થતી નથી એટલે વર્તમાન સિચ્યુએશન મારા ઉપર થતી નથી. કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો અને ગમે તેવા મુમુક્ષુને કંઈ પણ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું એ અમને વાલું છે. પત્રાંક 214, પત્રાંક 214 છેલ્લો કરેલા ઉદયકાળ પ્રમાણે વર્તીએ છે. ક્વચિત મનોયોગ લીધે ઈચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણ મત છે અને પરમાત્માની વિભૂતિ રીતે વિભૂતિ રૂપે અમારું ભક્તિનું ધામ છે. 217, પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય છે. સરળ વાત મળ્યા છતાં ઉપાધિના કારણથી જોજો હવે તન્મય ભક્તિ રહેતી નથી. શેના કારણથી? ઉપાધિ. તો નિમિત્ત અને ઉપાધિમાં કોનો દોષ આ મૂક્યો છે? અહીંયા ઉપાધિ ને દોષ એટલે કર્મ ને દોષ મૂક્યો છે, વર્તમાન સ્થિતિ ને બાહ્ય કારણ ને દોષ મૂક્યો છે. અમારી તો પૂર્ણ તૈયારી છે, કારણ કે 170 માં જે જ્ઞાન આત્મા જ્ઞાન પામ્યો છે અને એની શંક છે. ત્રણેય કાળ સત્ય છે આવું તો લખ્યું જ છે, અને 11 મેથી લથડેલો છે આવું લખ્યું છે. અહીંયા એમ લખે છે કે ઉપાધિના કારણથી. એક સેકન્ડ પૂછવાનું, અમારી તૈયારી છે એ તો બરાબર છે, પણ અમારી તૈયારી હોય તો પછી નિમિત્ત ના અધીન ના થાય ને?
निमित्त नो दोष काढे ई बात साची छे निमित्त ना कारणे थाय पण પોતાનું ઉપાદાન નથી તો પહેલું કારણ ને ઉપાદાન જો જાગૃત હોય તો પછી ઉપાદાન જાગૃત હોય નો અર્થ તમે એમ કરો છો કે ઉપાદાન એટલે પોતે પોતાના આત્મભાવમાં તન્મય હોય આ તમ વાત કરો છો એવું નથી બાહ્ય જગતની અંદરમાં ખુલ્લી આંખે જીવે છે ખુલ્લી આંખે જીવે છે અંતરનો નિશ્ચય બળ એમ એમ છે સમજે સમજપૂર્વક છે અને છતાં બાહ્ય ઉપાધિ છે અને એમાં પ્રવર્તવું પડે છે પ્રવર્તવાની ઈચ્છા નથી પણ પ્રવર્તવું પડે છે તો શું કરવાનું આંખો બંધ કરીને આત્મભાવની અંદરમાં રહીને બહારના કામ કરવા થઈ શકે જ નહીં એટલે અહીંયા એવું લખ્યું છે કે ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એક તાર સ્નેહ ઉભરાતો નથી આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર અને આમાં તો એક બીજો મુદ્દો એમ પણ વિચારવા યોગ્ય છે કે જે ક્ષાયિક દશા હોવી જોઈએ એ દશા હજુ નથી એ પણ એક વાત છે અને જે વાત માક્ષર સુદ છઠ 1948 ની અંદરમાં પ્રાપ્ત કરી છે અને એની અંદરમાં 9-9 મહિના પછી એમ લખે છે કે અમને એક ધારો આત્મ સ્વભાવ એની અમને જાગૃતિ રહ્યા કરે છે આવશે 400માં પત્રમાં તો સ્પષ્ટ લખ્યું છે એકતા સ્નેહ ઉભરાતો નથી આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી પરંતુ કઈ કહેવા જેવું હોય તો કયું પરંતુ બોલો એટલે અમારા જેવા જેને હજી જ્ઞાન ન કર્યું ધારો કે જી જે અમારા જેવા હોય એમને નિમિત્ત ઉપર આરોપ મૂકવા કરતા ઉપાદાન ઉપર મૂકો સારો કે ભાઈ અત્યારે તો આપણે પ્રભુની વાત વિચારીએ પ્રભુની વાત ચાલે છે આપણે આપણે બરાબર છે કે આ તો પ્રભુનો અંતરદશા એવો છે એટલે એની વાત કરું છું કે આમાં દોષ એને લીધો છે કારણ કે પોતાની તૈયારી પૂર્ણ છે એમ પણ પોતાની તૈયારી પૂર્ણ ન હોય અને દોષ નિમિત્તને દેવો એ તો કોઈ રીતે અધ્યાત્મ માર્ગમાં એ રસ્તો જ નથી ત્યાં તો પુરુષાર્થ ઉપર જ દ્રષ્ટિ દેવી પડે એમ છે ભારી જ કચાશ છે અને આ વાત પરમધ્રુવાળુદેવે પણ લખી છે એક બે જગ્યાએ કે આવું હોવા છતાં અમારાથી નથી થતું મને એમ લાગે છે કે અમારો દોષ છે આવું લખે છે કીધું ને જીવનો પોતાનો જ છે પોતાનો દોષ પણ કે છે એકતા સ્નેહ ઉભરાતો નથી આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે ને કે જેથી પરમ સ્નેહ પર તે વડા આવરણ આણવું પડે આવરણ આણવું પડે અને એવી પરમ સ્નેહતા એટલે કે ઉપયોગ બહાર જવો જ પડે ઉપયોગ બહાર મૂકવો જ પડે અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી કદાપિ એટલે અહીંયા જે લખ્યું છે આપણે એમ એમ કહેવાય કે આયુષ્ય કર્મને કારણે દેહનો ત્યાગ થાય આ ભગવાનને નહીં ખબર હોય કદાપિ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે પૂજ્યશ્રી શોભાભાઈ શોભાભાઈ પાસે આખું દિલ ઠાલવી દીધું છે છેલ્લા પેરેગ્રાફની અંદરમાં વચ્ચે ઉપરથી ચોથી લીટી છે યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે સાધકે આ વિચારવા જેવું છે અમને સંગ દુઃખદાયક લાગે છે એમ અંતરવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે લખી જતી નથી રહ્યું જતું નથી અને આપનો વિયોગ રહ્યા કરે છે સુગમ ઉપાય કોઈ જળતો નથી ઉદય કર્મ ભોગવતા દિનપણું અનુકૂળ નથી કૃપાળુદેવ શોભાભાઈને પૂછે છે કે આવી સ્થિતિમાં અમારે કેમ રહેવું તમને કોઈ ઉપાય જણાતો હોય તો કહેજો બસો 247
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિ જોગ વર્તે છે તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. જો માનવાની વાત આવે, 537 માં માનવાની વાત શું હતી? સંસાર મારો, સ્ત્રી પુત્ર આદિ મારા, એમ જ અહીંયા શું માનવાની વાત આવી? આ જુદી જ વાત. એટલે ભાવની પરિણતિ કઈ તરફ વળી? મહેન્દ્રભાઈ સવડી આવી. આમ જે આપણે કપિલ મુનિના પાઠની વાત આપણે કરી હતી ને, આત્મા વિચારે કરીને સવડી આ નિમિત્ત ને આધીન તો ઘણી બધો વિચાર આવશે, પણ એ જે વિચાર વર્તમાને ઉત્પન્ન થાય છે તે વિચાર જો આત્મકલ્યાણમાં બાધક હોય તો ફેરવી જ નાખવી વાત નહીં. હાજી બોલો. ઓકે, હરી ઈચ્છા સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિ જોગ વર્તે છે તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્ત માત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતા પણ કરવાની વાત નહીં, વિચારતા પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તો પણ હાની માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાન વર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ કરી નથી થઈ શકતો, કરી શકાતો. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથા ઉચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે. અત્યારે તો બધું ગમે છે અને બધું ગમતું નથી એવી સ્થિતિ છે. જ્યારે બધું ગમશે ત્યારે નિરંકશતાની પૂર્ણતા થશે, એ પૂર્ણ કામતા પણ કહેવાય છે. જ્યાં હરિત સર્વત્ર સ્પષ્ટ ભાષે છે, અત્યારે કંઈક અસ્પષ્ટ ભાષે છે પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. એમાં જ છેલ્લી લીટી લખે છે, પરમાનંદ રૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વકૃતિ વૃત્તિ અને લેખનો હેતુ છે. 255 એક પુરાણ પુરુષ અને પુરાણ પ્રેમ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદ રહ્યો નથી, કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ. ઓ પ્રચલિત વાક્ય છે, સૌને ખબર છે. દેહની અંદરમાં હોવા છતાં દેહનું વિસર્જન થાય છે, દેહની દેહ ભાવ તો નથી પણ દેહની આકૃતિ, દેહનો વિચાર, દેહની કોઈ વસ્તુ જે છે ને એ સ્મરણમાં આવતી નથી. આ કાળે અહીંયા સુધી તો પહોંચી શકે છે. તો અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ. અમારે શું કરવાનું તે કોઈથી કહેવાય તેવું નથી. અમે બધા પદાર્થમાં ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી, જાત ભાતનો કંઈ પ્રસંગ નથી, અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. શબ્દ આદિક વિષયો પાંચે ઇન્દ્રિયના એ અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી નથી. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરવાય છે. હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે. તે ન હોય તો શૂન્ય સિવાય કશું જોઈતું નથી. 128 પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ એ રહે છે. નય અને પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી, કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. ખાવાની, પીવાની, બેસવાની, સુવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. અમારું કોઈ
એની અંદરમાં ભરવા પણ નથી. અમે જે માત્ર ભરીએ છીએ તે જ્ઞાન સ્વભાવથી ભરીએ છીએ. જ્ઞાન જાણે છે કે આ વૃત્તિ ઉઠી છે અને એની ઈચ્છા પ્રમાણે વર્તે છે. અમે તો જે ઈચ્છા પ્રમાણે જેમ વર્તાઈ રહ્યું છે તેમ તેને જોઈએ છીએ. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. મન પોતાને સ્વાધીન છે કે કેમ તેનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા હોવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપી રાખે છે અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે. યોગ્ય વર્તીય છે કે અયોગ્ય તેનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષ આદિ પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી. તો હવે મન માનતી ઉદાસીનતા કેવી હશે? આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી તો એ ઉદાસીનતાનો પ્રકાર કેવો હશે? શાસ્ત્રમાં આપ્યું હશે સુખથી સહેલી અકેલી ઉદાસીનતા. સુખથી સહેલી અકેલી ઉદાસીનતા, હા એ તો બરાબર અકેલી ઉદાસીનતા છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. પણ એ ઉદાસીનતાનું સ્વરૂપ કેવું હશે? જાણ્યા વગર ધ્યાવન થતું નથી. વસ્તુ સ્વરૂપને જાણ્યા વગર જેટલું જ્ઞાન હોય તેટલા પ્રમાણમાં ધ્યાન થાય. તો એનું સ્વરૂપ જાણ્યા સિવાય અંદર ધ્યાવન થતું નથી. અને જો ધ્યાવન થતું નથી તો પોતાના દોષ દેખાતા નથી. આ સ્થિતિ છે. ક્રમે કરીને મહાપુરુષ કોક એનો ભેદ ખોલશે. અખંડ પ્રેમ કુમારી જેવી પ્રવવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ કુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ. રસ્તો બતાવ્યો કે આમ કરવાથી એ બંધ દ્વાર ખુલી જશે. પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. અને એ સર્વનો 140 માં લખે છે તે કોરે કરવું પડે છે અને તેમાં સમય જાય છે અને તે જાય એવું પોસાતું નથી. કાળ કારણભૂત થઈ પડ્યો છે અને તે સર્વનો દોષ અમને છે કે હરિને છે એનો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. કોને દોષ દેવો? એક પ્રશ્ન છે. અહીંયા વારંવાર જે ઈશ્વર ઈચ્છા અને હરિ ઈચ્છા એમ આવે, હરિ ઈચ્છા પ્રમાણે વર્તીએ છીએ, એનો જરા ખુલાસો કરો ને. તો એ કર્મના ઉદય અનુસાર જીવીશું. હરિ કહેતા કર્મ છે. હરિ શબ્દ એટલા માટે વાપરો છે કે એ વખતે એ કાળના બધા લગભગ બધા જીવોમાં આ માન્યતા હતી કે હરિ કરે સો હોય, એટલે હરિ શબ્દ વાપરો છે. આગળ જતા એના ખુલાસા કરીને જે અંગત રીતે ઉપદેશ તો દેવાનું તો માંડી જ વાળ્યું, પણ જે અંગત રીતે છે જેને પત્ર દ્વારા લાઈને ચડાવ્યા છે, કેટલા બધા થોડા દિવસોની અંદરમાં જુડા જુઠાભાઈને સંકેત પ્રાપ્ત કરાવી દીધું. બોલો, એમાં એક એ બધા પત્રોની અંદરમાં એક જગ્યાએ એવું લખે છે, એક્ઝેક્ટ આખું વાક્ય એ શબ્દ સ્મરણમાં નથી, પણ ઉપયોગ આત્મામાં રહે છે તે આનંદની વાત છે એવું કંઈક એક વાર વાક્ય લખ્યું છે. જેમ જેમ ઉપયોગની શુદ્ધતા તેમ તેમ સ્વપ્ન દશાનું ક્ષીણ પણ સંભવે છે. 622 માં લખે છે. વાત તો એક જ છે કે પોતાના ભાવ ઉપરમાં દ્રષ્ટિ દઈ અને ભાવને શુદ્ધ સ્વચ્છ અને શાંત રાખવા એક જ ક્રિયા આપણે મુખ્યપણે કરી શકીએ છીએ. વિશેષ કંઈ થઈ શકે એવું નથી. કાળ બી વિચિત્ર છે, એવો સત્પુરુષનો યોગ પણ નથી. યોગ હોય તો કાં તો ઓળખાતા નથી, ઓળખાય તો મેં ગઈકાલે કીધું હતું બધું, ઓળખાય તો સમર્પિત ભાવ આવતો નથી. સમર્પિત ભાવ આવે તો એ સમર્પણનું સ્વરૂપ પણ કંઈક વિચિત્ર છે. આશય સમજાતો નથી સદગુરુનો અને જીવનો પુરુષાર્થ બળ ચાલતું નથી. આ સ્થિતિ છે. આ સ્થિતિની અંદરમાં સમય પૂરો થઈ ગયો.
આ સ્થિતિની અંદરમાં ઉદ્દેશચાયનું એક વાક્ય છે કે શિષ્યએ ગુરુને પૂછ્યું કે આ આગમ તો આટલા બધા મોટા છે ને અમે શી રીતે જાણીએ, ત્યારે એક જ વાક્ય લખ્યું, પોતાની વૃત્તિને જાણ, પોતાના ભાવને જાણ, પોતાના ભાવને એવા રાખો કે જે શાંત સ્થિર રહ્યા કરે અને ક્રમે કરીને એ ભાવની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી શકે એટલું તો મિનિમમ આપણે અત્યારે કરી શકીએ છીએ. આટલી બધી મનમાંથી એક બે મિનિટ અડધી મિનિટની અંદરમાં પૂરું કરી દઉં. અખંડ પ્રેમ કુમારી જેવી પ્રવવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ પ્રેમ કુમારી પ્રવાહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ, પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે અને તે સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેત પામીએ છીએ, વળી વસીએ છીએ જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માણી નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. કર્મ ઉદય છે, ભલભલાને ભોગવવો પડશે, ભલભલાને ભોગવવો. મહાવીર સ્વામી ભગવાને પહેલા કાનમાં શિશુ રેડીને જે કહ્યું, છેલ્લા ભાવની અંદરમાં ઉદય આવ્યો, ખીલા ઠોકાવા પડ્યા. ઉદયની અંદરમાં જે શોચ કરવો એ નકામો છે. ઉદયમાં તો સમતા જ જોઈએ. બાંધતી વખતે વિચાર કરવો જોઈએ કે હું આ બાંધી રહ્યો છું એ ભોગવતી વખતે શું થશે, વિશેષ અવસર.